વિદ્યાર્થી મિત્રો ફાઇનાન્શિયલ એકાઉન્ટન્સીમાં આપણે અત્યાર સુધીના લેક્ચરમાં શેરમૂડીના વ્યવહારોના નોંધો વિશે અગાઉ બધી જ નોંધો સમજાવેલી છે એ આપ બરાબર સમજી ગયા હશો અહીંયા આપણે જે વધારાનો મુદ્દો શીખવાનો છે એ પહેલાં તમે જે આ નોંધો શીખી ગયા છો એ બરાબર સમજી ગયા હશો સામાન્ય રીતે અગાઉની નોંધોમાં તો તમને ક્યાંય તકલીફ નથી પડતી પરંતુ છેલ્લી જે નોંધો છે શેર જપ્ત કરવામાં આવે ત્યારે એની નોંધ અને એની એમાઉન્ટ કેવી રીતે મેળવવી એમાં કદાચ તમને તકલીફ પડતી હતી તો સૌ આપણે એ તકલીફ જેમ ગયા વખતે મેં તમને શેર જપ્તી ની નોંધ ની એમાઉન્ટ અને કેવી રીતે એ નોંધ કરવામાં આવે એ સમજાવ્યું હતું આમ છતાં પણ હવે એના વિશેનો એક દાખલો લઈ અને આપણે બરાબર સમજી લઈએ જેથી કરીને તમે કદાચ શેર જપ્તીની નોંધ કે એની એમાઉન્ટમાં ક્યાંક ભૂલ કરતા હોય તો એ ન થાય એટલા માટે માટે તો હવે આપણે એ છેલ્લી ત્રણ નોંધો સમજવા એક દાખલો લઈએ સ્વાધ્યાયનો બીજો દાખલો છે સુનૈના કંપની લિમિટેડ ની સત્તાવાર થાપણ રૂપિયા સો નો એક એવા દસ હજાર શેરની બનેલી છે આવો એક દાખલો છે જેમાં અરજી સાથે પંદર રૂપિયા મંજૂરી સાથે વીસ રૂપિયા પ્રથમ હપ્તા સાથે ચાલીસ રૂપિયા અને છેલ્લા હપ્તા સાથે પચીસ રૂપિયા આવી રીતે જુદા જુદા તબક્કાઓ માં સો રૂપિયાના માંથી જે જે રકમ મંગાવવામાં આવી છે એ આપણને કહેલી છે તો અહીંયા અગાઉની નોંધો અરજીથી અરજીના નાણાં મળ્યાથી લઈને છેલ્લા હપ્તાના નાણાં મળ્યા ત્યાં સુધીની નોંધો તો અગાઉ આપણે જાણ્યું એમ હપ્તો મંગાવ્યો મળ્યો મંગાવ્યો મળ્યો એ રીતે આપણે નોંધો કરીએ છીએ તો એ બધી તો તમને સમજાઈ ગઈ છે બરાબર પણ છેલ્લી જપ્તીની ફરી વખત બહાર પાડવાની અને જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની જે નોંધો છે અને એની જે એમાઉન્ટ છે એ સમજાઈ ન હોય તો આપણે આમાં બરાબર સમજી લઈશું તો સૌથી પહેલા આપણે આ દાખલામાં જે છેલ્લી ત્રણ નોંધો છે એ બરાબર સમજી લઈએ એની ગણતરી રકમની કેવી રીતે કરવાની એ પણ સમજી લઈએ તો અગાઉ સમજૂતી આપેલી હતી મેં એમ જ કે પહેલા તો આપણે હવે અહીંયા આ જ વિગતો આપેલી છે દાખલામાં રકમમાં એમાંથી આપણે અગાઉની નોંધો પણ બહુ સરળતાથી કરી શકીએ અરજીના નાણાં મળ્યા અરજીના નાણાંની વ્યવસ્થા કરી મંજૂરીના નાણાં મંગાવ્યા મંજૂરીના નાણાં મળ્યા પ્રથમ હપ્તાના નાણાં મંગાવ્યા અને મળ્યા છેલ્લા હપ્તાના નાણાં મંગાવ્યા અને મળ્યા તો આ બધી નોંધો આપણને બરાબર સમજાઈ ગઈ છે પણ એમાં જે જે હપ્તાના જેટલા જેટલા શેર પર નાણાં ન મળ્યા હોય એટલી આપણે રકમ ઓછી કરીએ છીએ અને એ રકમ મળીએ છીએ કંપની જ્યારે છેલ્લે જે કોઈ શેર હોલ્ડર હપ્તો ભરવામાં જે કોઈ હપ્તો ભરવામાં નિષ્ફળ જાય તો એના શેર કંપની દ્વારા જપ્ત કરવામાં આવે છે અને કંપનીના ચોપડે એ જપ્તીની નોંધ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા જે મુશ્કેલી પડે છે એ આપણે અહીંયા દૂર કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલા તો મેં તમને કહેલું છે એમ કે આ નોંધ હવે આપણે શેની કરીએ છીએ તો કે શેર જપ્તીની તો કે બરાબર તો હવે ગણતરી સેના પર કરવાની તો કે જેટલા શેર જપ્ત કરવામાં આવ્યા હોય એના ઉપર કંપની કેટલા શેર જપ્ત કરે તો કે જે કોઈ પણ શેર હોલ્ડર નિષ્ફળ જાય ત્યારે છેલ્લે કે વચ્ચે ક્યાંય પણ જો શેર કંપની જપ્ત કરે તો આ જપ્તીની નોંધ એ વખતે આવતી હોય આ દાખલામાં આપણને કહેલું છે કે અંબાલાલ નામનો એક શેર હોલ્ડર જે હજાર શેર ધરાવે છે એ છેલ્લો ભરવામાં નિષ્ફળ ગયો અને કંપનીએ એના શેર જપ્ત કરેલા છે તો હવે આપણે કેવી રીતે જપ્તીની નોંધ કરીએ છીએ તો પહેલી સમજ કે અહીંયા આપણે કેટલા શેર પર ગણતરી કરવાની તો કે હજાર શેર ઉપર કેમ તો કે હજાર શેર જે હપ્તો નહીં ભરવાથી કંપનીએ એ શેર જપ્ત કર્યા છે એટલે ગણતરી બધી જ પર કરવાની તો કે હજાર જેટલા કંપનીએ શેર જપ્ત કર્યા છે એના પર બરાબર છે તો હવે આપણે ગણતરી કરવા જઈ રહ્યા છીએ તો નોંધ શું થાય શેર જપ્તીની બ્લેન્ક નોંધ કે એમાઉન્ટ વગર પહેલા સમજી લઈએ જે મેં અગાઉ કહ્યું હતું એમ શેર મૂડી ખાતે ઉધાર કઈ રકમ તો કે પાંચ હજાર પચીસ હજાર એમ નહીં પણ મંગાવેલ રકમ આવી રીતે યાદ રાખશો મિત્રો તો તમને બહુ ઝડપથી આ નોંધ અને એની બરાબર સમજાઈ જશે શેર મૂડી ખાતે ઉધાર કઈ રકમ તો કે મંગાવેલ રકમ તે શેર જપ્તી ખાતે કઈ રકમ તો કે મળેલ રકમ અને તે શેર હપ્તા ખાતે પછી એ જે જે હપ્તાના જેટલા જેટલા નહીં મળ્યા હોય એ બધી જ રકમ અલગ અલગ હપ્તા ખાતે નામ સહિત આપણે કરીશું બરાબર બરાબર છે તો આ નોંધ નોંધ બ્લેન્ક સમજાઈ ગઈ મિત્રો હવે આપણે દાખલામાં કેવી રીતે આ રકમ અને આપણે શોધીશું એ વાત બરાબર સમજી લઈએ તો જુઓ મિત્રો હવે આપણે શેર જપ્તીની નોંધ માટેની ગણતરી કરવા જઈ રહ્યા છે પહેલી વખત સમજી રહ્યા છીએ એટલે આવી રીતે આપણે બરાબર સમજો જપ્ત થયેલા શેર હજાર છે હજાર પર અરજી સાથે પંદર રૂપિયા લેખે હજાર શેર પર પંદર હજાર રૂપિયા મંગાવેલા હશે બરાબર એ જ રીતે મંજૂરી વખતે વીસ રૂપિયા કંપનીએ મંગાવ્યા છે તો હજાર શેર પર વીસ રૂપિયા લેખે વીસ હજાર રૂપિયા મંગાવ્યા હોય એ જ રીતે પ્રથમ અઠવાતા સાથે ₹40 લેખે 1000 શેર પર ₹40000 કંપનીએ મંગાવેલા હોય અને છેલ્લો અઠવાતા સાથે ₹25 લેખે 1000 શેર પર ₹25000 મંગાવેલા હોય આમ આ રીતે આપણે ટોટલ અરજી વખતે 1000 શેર પર ₹15000 મંજૂરી વખતે 20000 પ્રથમ હપ્તા વખતે ચાલીસ હજાર અને છેલ્લા હપ્તા વખતે પચીસ હજાર મંગાવેલા છે અંબાલાલ નામનો જે શેર હોલ્ડર છે એની પાસે મંગાવેલા હશે બરાબર હવે એમાંથી આપણને કહેલું છે દાખલામાં રકમમાં કે અંબાલાલ નામનો શેર હોલ્ડર 1000 શેર પર છિલ્લો હપ્તો નહી ભરવાથી આ શેર કંપનીએ જપ્ત કર્યા હવે ટોટલ 1 લાખ રૂપિયા આ રીતે તબક્કાવાર મંગાવ્યા છે એમાંથી અરજી વખતે મંગાવેલ રકમ 1000 શેર પર 15000 રૂપિયા એ કંપનીને મળી ગઈ છે એટલે મળેલ રકમ માં તમારે અરજીના 15000 મંજૂરી વખતે જે 20000 મંગાવ્યા હતા એ પણ મળી ગયા છે તો મળેલ રકમ મંજૂરી વખતે વીસ હજાર પ્રથમ હપ્તા વખતે ચાલીસ રૂપિયા લેખે હજાર શેર પર ચાલીસ હજાર રૂપિયા મંગાવ્યા હતા એ પણ કંપનીને મળી ગયા છે હવે છેલ્લો હપ્તો જે મંગાવ્યો કંપનીએ પચીસ રૂપિયાનો હજાર શેર પર એમાંથી એક રૂપિયો કંપનીને મળ્યો નથી એટલે પચીસ હજાર રૂપિયા મળેલ રકમ નહીં પરંતુ નહી મળેલ રકમ આવે બરાબર તો આવી રીતે ટોટલ મંગાવેલ રકમ હજાર શેર પર અંબાલાલના હજાર શેર પર મંગાવેલ રકમ એક લાખ રૂપિયા જેમાંથી મળેલ રકમ અનુક્રમે અરજી મંજૂરી અને પ્રથમ હપ્તા વખતે પંદર હજાર વીસ હજાર અને ચાલીસ હજાર એમ કરીને પંચોતેર હજાર મળી ગયેલ છે જ્યારે નહી મળેલ રકમમાં હજાર શેર પર છેલ્લો હપ્તો પચીસ રૂપિયાનો એ લેખે પચીસ હજાર રૂપિયા નથી મળ્યા તો મિત્રો થઈ ગઈ આપડી શેર જપ્તીની નોંધની જે એમાઉન્ટ મેળવવાની છે એ મળી ગઈ તો જુઓ હવે આપણે શેર જપ્તીની નોંધ બ્લેન્ક જે કરેલી છે એમાં શું આપણે સમજાવ્યું કે શેર મૂડી ખાતે ઉધાર કઈ રકમ તો કે મંગાવેલ રકમ આપણે આ દાખલામાં મંગાવેલ રકમ કેટલી હજાર શેર પર તો કે એક લાખ રૂપિયા તે શેર જપ્તી ખાતે કઈ રકમ તો કે મળેલ રકમ તો આપણા દાખલામાં મળેલ રકમ કેટલી તો કે પંચોતેર હજાર एज रीते ते शेर छल्ला हफ्ता खाते नहीं मळेल रकम तो नहीं मळेल रकम केटली तो के हजार तो थई गई मित्रों आपडी शेर जप्तीनी तैयार नोंद अमाउंट साथे बराबर छे कई अघरू एकदम सरलता थी बराबर आज समझी गया हशो शेर मुडी खाते उधार एक लाख ते शेर जप्ती खाते पंचोतेर हजार ते शेर छल्ला हफ्ता खाते પચીસ હજાર જોયું મિત્રો શેર જપ્તીની નોંધ સમજીને આવી રીતે તમે કરી કરી હોય હોય તો તો કેટલું સરળતાથી આપણે ગમે તેવી શેર જપ્તીની નોંધ શકાય ખ્યાલ આવ્યો અત્યાર સુધી કદાચ તમને આ સમજવામાં અઘરી કેમ પડતી હતી કારણ કે તમે કદાચ એ રકમ કેટલી આવે એ કદાચ તૈયાર કરતા હોય પણ અહીંયા આપણે કેટલી નહીં કઈ રકમ આવે એ બરાબર સમજીને પછી દરેક દાખલે આપણે જે રકમ બદલાય તો એ વખતે આપણને ખ્યાલ આવી જાય કે આપણે આ કઈ રકમ ઉધાર કે જમા કરીએ છીએ અને એના આધારે જે તે દાખલાની આપણે રકમ મેળવીએ તો કેટલું સરળ પડે છે તો હવે હું માનું છું ત્યાં સુધી આ શેર જપ્તીની નોંધ ગમે તેવી હોય તો પણ આપણે બરાબર કરી શકીએ આમાં કોઈને ભૂલ ન થાય એટલી તમને કોન્ફિડન્સ આવી ગયો હશે હું એવું માનું છું અહીંયા આપણના આ દાખલામાં શેર છેલ્લા હપ્તાના જ નતા મળ્યા તો નહીં છેલ્લા હપ્તા ખાતે એ પચીસ હજાર છે છેલ્લા હપ્તો પચીસ રૂપિયા લેખે હજાર શેર પર નથી મળ્યો એટલે નહીં મળેલ રકમ છેલ્લા હપ્તા ખાતે આપણે પચીસ હજાર કરી છે આવી રીતે અગાઉના હપ્તા પણ ન મળ્યા હોય અને જયારે જેટલા શેર કંપનીએ જપ્ત કર્યા હોય એ મુજબ આ નોંધ લંબાતી જાય જેમ કે શેર મૂડી ખાતે ઉધાર મંગાવેલ રકમ તે શેર જપ્તી ખાતે મળેલ રકમ અને તે શેર જે તે હપ્તા ખાતે નહીં મળેલ રકમ મંજૂરીના માનો કે ન મળ્યા હોય જેટલા તો એ રકમ આપણે મંજૂરી ખાતે જમા કરીશું પ્રથમ હપ્તાના ન મળ્યા હોય તો એ પ્રથમ હપ્તા ખાતે જમા કરીશું અને છેલ્લા હપ્તાના ન મળ્યા હોય તો એ છેલ્લા હપ્તા ખાતે જમા કરીશું અહીંયા આપણને માત્ર છેલ્લા હપ્તાના જ નતા મળ્યા એટલે આપણે જ્યારે શેર જપ્ત કર્યા જપ્ત કારણે કર્યા તો કે અંબાલાલના શેર પર એ છેલ્લો હપ્તો ભરવામાં નિષ્ફળ ગયો અને એના કારણે કંપનીએ શેર જપ્ત કર્યા છે એટલે આ આટલી નોંધ થશે બરાબર સમજાઈ ગયું હવે આ શેર જપ્ત કરવાથી અંબાલાલના જે હજાર શેર હતા એ કંપનીએ જપ્ત કરી લીધા છે એટલે હજાર શેર કંપની જોડે પાછા આવી ગયા છે હવે આ શેર હજાર શેર છે એ કંપની પોતાની પાસે નહીં રાખતા બીજા કોઈ શેર હોલ્ડરને એ ફરીથી બહાર આપી દેશે તો એના માટેની આપણને વિગતો આપેલી છે રકમમાં કે અંબાલાલના હજાર શેર જપ્ત કર્યા છે અને આ શેર બમનસાહ નામના શેર હોલ્ડર ને શેરદી પચાસ ના ભાવે ફરી આપવામાં આવ્યા તો અહીંયા આપણે એ શેર હોલ્ડર જે અંબાલાલના હજાર શેર જપ્ત કર્યા છે એ કંપની જોડે આવી ગયા એ કંપનીએ એ હજાર શેર બમનસાહ નામના બીજા શેર હોલ્ડરને પચાસ રૂપિયાના ભાવે ફરી આપવામાં આવ્યા છે એમ કહ્યું છે તો કંપનીના ચોપડે આપણે આ જ્યારે બમન શેર ફરી આપવામાં આવે ત્યારે જે નોંધ કરવાની હોય એ જપ્ત થયેલા શેર પછી આપણે ફરી વખત બહાર પાડવાની નોંધ કરવાની થાય હવે જેમ જપ્તીની નોંધમાં આપણે બ્લેન્ક નોંધ સમજ્યા એમ અહીંયા પણ આ ફરી વખત શેર બહાર પાડવામાં આવે ત્યારે બ્લેન્ક નોંધ એમાઉન્ટ વગરની આવી રીતે સમજીને આપણે કરીશું અને પછી આ દાખલાની એમાઉન્ટ શોધીશું તો સરળ પડશે કારણ કે એ જે સમજેલા હશો એ બીજા કોઈ દાખલામાં પણ તમે બહુ સરળતાથી એમાઉન્ટ મેળવી શકશો એટલા માટે ફરી એક વખત આપણે ફરી વખત શેર બહાર પાડવાની જે નોંધ છે એને બ્લેન્ક નોંધ સમજીએ શું નોંધ થાય શેર બહાર પાડતી વખતે જે આપણે નોંધ કરીએ છીએ એમ જ બેંક ખાતે ઉધાર કઈ રકમ તો કે ફરી વખત જેટલા શેર બહાર પાડ્યા છે અને જે કિંમતે બહાર પાડ્યા છે એટલે કે કંપનીને એટલી રકમ મળી હોય તો નાણાં આવે આવે તે ઉધાર બેંક ખાતે ઉધાર કઈ રકમ તો કે ફરી વખત શેર બહાર પાડતા કંપનીને જેટલા નાણાં મળ્યા છે એ રકમ આપણે બેંક બેંક ખાતે ઉધાર કરીશું એ જ રીતે આગળ શેર જપ્તી ખાતે ઉધાર કઈ રકમ તો કે જેટલા ઓછા મળ્યા છે એ રકમ ઓછા એટલે મિત્રો શેમાં ઓછા સામાન્ય રીતે જેટલા નાણાં મળે એટલા ઓછા જ લાગે આપણા વ્યવહારુ જીવનમાં પણ નાણાં જેટલા મળે એ ઓછા જ લાગે પરંતુ અહીંયા આપણે ઓછા મળ્યા ઇન ધ સેન્સ કે કેટલા કેવી રીતે ઓછા મળ્યા તો કે સો રૂપિયાનો શેર હતો એમાંથી અનુક્રમે જુદા જુદા સમયે કંપનીએ તબક્કાવાર સો રૂપિયા મંગાવેલા હતા એમાંથી છેલ્લો હપ્તો નતો મળ્યો અને એ શેર કંપનીએ જપ્ત કર્યા હતા એ હજાર શેર જે છે એ કેટલી કિંમતના હતા તો કે સો રૂપિયાની કિંમતનો એક એવા હજાર શેર હતા હવે સો માંથી અહીંયા કંપનીએ જયારે ફરી વખત શેર બહાર પાડ્યા ત્યારે પચાસ રૂપિયા લેખે બમનશાને ફરી વખત આપ્યા છે હવે આ પચાસ સો રૂપિયામાંથી પચાસ રૂપિયા તો કંપનીને મળી ગયા છે તો તો ઓછા કેટલા મળ્યા કહેવાય શેર દીઠ કે રૂપિયા પચાસ રૂપિયા મળ્યા અને પચાસ રૂપિયા ઓછા મળ્યા તો મિત્રો ખ્યાલ આવી ગયો શેર જપ્તી ખાતે ઉધાર કઈ રકમ કરવાની તો કે જેટલા ઓછા મળ્યા છે એ રકમ એટલે કે શેરની કિંમતમાં જે મળી ગયા છે એ આપણે બેંક ખાતે ઉધાર કર્યા છે જેટલા ઓછા મળે છે એ શેર જપ્તી ખાતે ઉધાર કરીશું અને તે શેર મૂડી ખાતે ટોટલ રકમ ખ્યાલ આવ્યો એટલે કે સો રૂપિયા ના શેર દીઠ સો રૂપિયા લેખે જેટલા શેર ફરી બહાર પાડ્યા હોય એના પર ગણતરી કરવાની રહેશે એટલે આથી નોંધ આવી રીતે થાય બેંક ખાતે ઉધાર જે ફરી વખત શેર બહાર પાડતા મળ્યા હોય એ રકમ શેર જપ્તી ખાતે ઉધાર જેટલા ઓછા મળ્યા હોય એ રકમ અને તે શેર મૂડી ખાતે કુલ રકમ આવી રીતે આપણે આ બ્લેન્ક નોંધ થાય બરાબર સમજ્યા હવે આપણે આપણા દાખલા પર આવીએ તો એમાં કહેલું છે કે બમનસાને શેર દીઠ રૂપિયા પચાસ ના ભાવે ફરી આપવામાં આવ્યા મિત્રો શેર કેટલા જપ્ત કર્યા છે હજાર અંબાલાલના એ હજારે હજાર શેર આમાં એવું પણ બને કે આ હજાર શેર માંથી કંપનીએ તો જેટલા શેર ફરી વખત બહાર પાડ્યા છે એના ઉપર જ આ નોંધની ગણતરી કરવાની રહેશે અહીંયા આ પ્રશ્ન નથી અહીંયા હજાર શેર જપ્ત કર્યા હતા અને હજાર બધા જ શેર કંપનીએ ફરી બહાર પાડ્યા છે એટલે હજારે હજાર શેર પર અહીંયા ગણતરી કરવાની છે આ દાખલામાં જપ્તીની ગણતરી અને ફરી વખત બહાર પાડવાની નોંધની ગણતરી બંને હજાર શેર પર જ કરવાની થાય પણ દરેક વખતે એવું બને એવું નહીં કંપનીએ હજાર શેર જપ્ત કર્યા હોય અને એમાંથી સાતસો પાંચસો આઠસો આવી રીતે શેર બહાર પાડ્યા હોય એવું જરૂરી નથી કે હજારે હજાર શેર ફરી વખત બહાર પાડી દીધા હોય તો એવે વખતે આપણે આ ગણતરી સાતસો પાંચસો કે પર પર કરવાની રહેશે બરાબર ક્લિયર થઈ ગયું તો આ હજાર શેર જ આપણે આ ફરી વખત બહાર પાડવાની નોંધ કરવાની છે તો હવે આપણી બ્લેન્ક નોંધ બેંક ખાતે ઉધાર કઈ રકમ તો કે ફરી વખત બહાર પાડતા કંપનીને જે નાણાં મળ્યા હોય એ દીઠ કેટલી કિંમતે બહાર પાડ્યા છે તો કે પચાસ રૂપિયા લેખે કેટલા શેર બહાર પાડ્યા છે તો કે હજાર શેર તો બેંક ખાતે ઉધાર કેટલી રકમ આવશે એ જ રીતે શેર જપ્તી ખાતે ઉધાર કઈ રકમ તો કે જેટલા ઓછા મળ્યા છે એ રકમ તો શેરદીઠ કંપનીને કેટલા ઓછા મળ્યા છે તો કે પચાસ રૂપિયા સો રૂપિયાનો શેર હતો પચાસ રૂપિયા જે મળી ગયા છે એ બેંક ખાતે ઉધાર કર્યા પચાસ જે નથી મળ્યા એ આપણે શેર જપતી ખાતે ઉધાર અથવા તો ઓછા મળ્યા છે એ રકમ આપણે શેર જપ્તી ખાતે ઉધાર કરી એટલે એ પણ પચાસ હજાર આવશે કેમ તો કે પચાસ રૂપિયા લેખે હજાર શેર પર પચાસ હજાર રૂપિયા ઓછા મળ્યા છે પચાસ રૂપિયા લેખે મળી ગયા છે અને પચાસ રૂપિયા લેખે ઓછા મળ્યા છે એમ કરીને આખી નોંધ આ પ્રમાણે થઈ બેંક ખાતે ઉધાર પચાસ હજાર પચાસ હજાર ક્લિયર થઈ ગઈ એ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે કંપનીના ચોપડે નોંધ કેવી રીતે અને કઈ અમાઉન્ટથી થાય એ બરાબર સમજાઈ ગયું અને હવે છેલ્લી નોંધ જપ્તીની બાકી

એ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે મૂડી અનામત ખાતે લઈ જવાનો થાય અહીંયા સમજો કે હજાર શેર કંપનીએ જપ્ત કર્યા હતા અને હજારે હજાર શેર કંપનીએ ફરી વખત બહાર પાડ્યા છે એટલે ડાયરેક્ટ ડિફરન્સ આપણે એ મૂડી અનામત ખાતે લઈ જઈ શકીએ તો જુઓ શેર જપ્તીની નોંધમાં શેર તે શેર જપ્તી ખાતે પંચોતેર હજાર જમા કરેલા છે જપ્તીની નોનમાં અને ફરી વખત બહાર પાડવાની નોનમાં જપતી ખાતે ઉધાર થયા છે પચાસ હજાર તો બંને વચ્ચેનો ડિફરન્સ પચીસ હજાર રૂપિયા આપણે મૂડી અનામત ખાતે લઈ જવાશે 920 થશે સેફ જપ્તી ખાતે ઉધાર તે મુડી અનામત ખાતે અમાઉન્ટ કઈ તો કે 25000 આ ડિફરન્સ ની રકમ જો તમને બરાબર ક્લિયર થઈ ગઈ હોય તો આ સારી વાત છે પણ અહીંયા તો હજાર શેર જપ્ત કર્યા હતા અને હજારે હજાર જ ફરી વખત બહાર પાયા છે એટલે જો ન ખબર પડી હોય તો શેર ખાતું બનાવી અને એમાં આ ખતવણી કરી નાખો આ બે નોંધની એટલે જે બાકી વધે એ મૂડી અનામત ખાતે લઈ જવાની થાય એટલે આ રીતે શેર જપ્તી ખાતું બનાવો તમે તો જપતીની નોંધપતી ખાતે જમા કર્યું છે એની ખતવણી તમે શીખી ગયા છો અગાઉ તો શેર જપ્તી ખાતે જમા બાજુએ આપણે લખીશું જેના ખાતે ઉધાર થયું એનું નામ તો કે શેર મૂડી ખાતે પંચોતેર હજાર એમ કરીને વિગતમાં કરી અને એમાઉન્ટ પંચોતેર હજાર જમા કરીશું શેર જપ્તીના ખાતામાં એ જ રીતે ફરી વખત બહાર પાડતી વખતે શેર જપ્તી ખાતે ઉધાર થયું છે પચાસ હજાર તો શેર જપ્તી ખાતાની ઉધાર બાજુએ આપણે બાજુ એમાઉન્ટ લખીશું પચાસ હજાર અને બંને વચ્ચેનો ડિફરન્સ પચીસ હજાર એ બાકી મૂડી અનામત ખાતે લઈ જઈએ તો આવી રીતે શેર મૂડી ખાતું માં ખતવણી કર્યા શેર જપ્તી ખાતામાં ખતવણી કર્યા પછી આપણે બહુ ઇઝીલી અનામત મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ મેળવી શકાય તો જોયું મિત્રો જે શેર મૂડીના વ્યવહારોમાં તમને અગાઉથી અરજીના નાણાં મળ્યા ત્યારથી લઈને આ જપતીની બાકી મૂડી અનામત ખાતે લઈ જઈએ ત્યાં સુધીની ગમે તેટલી નોંધો થાય કારણ કે અહીંયા હપ્તાની સંખ્યા વધારે હોય તો નોંધો બબ્બે ના સાયમન બબેના જોડકામાં આપણે એ નોંધો કરતા આવ્યા છીએ એ બધી નોંધો તો આપણને આવડે છે મંગાવવાની હપ્તો અને હપ્તો મળ્યો એની તો છેલ્લે આ જે ત્રણ નોંધોમાં જપતી વખતે ફરી વખત બહાર પાડતી વખતે અને જપતીની બાકી મૂડી અનામત ખાતે લઈ જતી વખતે જે તમને લોકોને તકલીફ પડતી હતી કદાચ તો એ હવે બિલકુલ સોલ્વ થઈ ગઈ હશે તો આ બરાબર સમજીને અહીં સુધી તો આપણે બરાબર હતા જેને કદાચ ન સમજાયું હોય એ બરાબર સમજાઈ ગયું હશે હવે તો હવે આપણે આ મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે આમાં તો આપણે જેટલા શેર જપ્ત કર્યા છે એટલી જ રકમ એટલા જ શેર ફરી વખત બહાર પાડી દીધા છે કંપનીએ એટલે સીધો જ આપણે ડિફરન્સ મેળવી જપ્તી ખાતાનો ડિફરન્સ મેળવી અને આપણે મૂડી અનામત ખાતે લઈ ગયા પરંતુ કેટલીક વાર જે મેં અગાઉ કહ્યું એમ કે હજાર શેર જપ્ત કર્યા હોય પણ એમાંથી કંપનીએ પાંચસો સાતસો કે આઠસો ફરી વખત બહાર પાડ્યા હોય ત્યારે આપણે સીધી જ ડિફરન્સની રકમ મૂડી અનામત ખાતે નહીં લઈ જઈ શકાય પરંતુ આપણે એનો ડિફરન્સ મેળવવો પડશે કે શેર જપ્તી ખાતે શેર જપ્ત કર્યા ત્યારે જે રકમ જમા થઈ છે એ હજાર શેરની હતી જ્યારે ફરી વખત શેર જે બહાર પાડ્યા છે એ સાતસો શેર બહાર પાડ્યા છે કે આઠસો પાડ્યા છે કે પાંચસો પાડ્યા છે તો એટલા શેર પર જપતી ખાતે ફરી વખત બહાર પાડતી વખતે જપતી ખાતે જે ઉધાર રકમ થઈ છે એ પાંચસો સાતસો કે આઠસો શેરની છે તો આવી રીતે સીધો ડિફરન્સ નહી મેળવતા આપણે પહેલા જપતીની નોંધમાં જપતી ખાતે જે રકમ જમા થઈ છે એ હજાર શેરની છે અને આ ફરી વખત બહાર પાડવાની નોંધમાં જપ્તી ખાતે જે રકમ ઉધાર થઈ છે તો એવી રીતે આપણે એના આધારે ડિફરન્સ મેળવી અને એ રકમ મૂડી અનામત ખાતે લઈ જવાશે તો બરાબર ક્લિયર થઈ ગયું મિત્રો તો હવે તમને જે અત્યાર સુધી શીખી ગયા હતા હવે આપણે અહીંયા નવો મુદ્દો પ્રમાણસર ફાળવણીનો આપણે સમજવાનો છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે સમજીશું પણ અત્યાર સુધી તમે જે શીખ્યા છો એમાં પણ જો તકલીફ પડતી હોય તો નવા મુદ્દો આગળ લેવાનો કોઈ અર્થ નથી એટલે આપણે પહેલા જે તમને અત્યાર સુધી કદાચ તકલીફ પડતી હોય તો એ નોંધો પણ આપણે ક્લિયર કરાવી દીધી છે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ પર પ્રમાણસરની ફાળવણી વિશે ભણ્યુંશું ઓકે થેન્ક યુ